નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હરિદર્શન વિદ્યા સંકુલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચર્સની અંદર આપણે પુષ્ઠ પર અને ઘન પરના દાખલાઓ જોયેલા હતા. હવે આપણે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર કરવાના દાખલાઓનો વિડીયોઝ પણ જોયેલો છે. તેના સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1. 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે તો નળાકારની ઊંચાઈ શોધો. અહીં એક ધાતુનો ગોળો છે, એને ઉગાડીને નળાકાર બનાવવાનો છે. તો સૌથી પહેલાં ગોળકની ત્રિજ્યા 4.2 સેન્ટીમીટર, તો ગોળકનું ઘનફળ થશે 4/3 પાય આરનો ઘન. તો 4/3 22/7 r એટલે ત્રિજ્યા તો 3 વખત લખવાની છે. 42 × 42 × 42 પોઈન્ટ કાઢ્યો છે એટલે છેદમાં 10 × 10 × 10. અહીં આપણે નળાકારની પણ ત્રિજ્યા આપેલી છે, તો નળાકારની ત્રિજ્યાને આપણે કેપિટલ આર દ્વારા દર્શાવશું. હવે નળાકારની ઊંચાઈ શોધવાની છે, જેને આપણે ધારી લઈએ કે એચ છે. હવે મિત્રો, નળાકારનું ઘનફળ એટલે કે પાય આર સ્ક્વેર એચ, પાઈની કિંમત 22/7 એને ગુણ્યા કેપિટલ આર 2 વખત એટલે 6 × 6 એને ગુણ્યા એચ, જે આપણને ખબર નથી, જે આપણે શોધવાનું છે. હવે શું કરશું તો કે ગોળક છે એને પીગાડીને નળાકાર બનાવવાનો છે, એટલે બેયના ઘનફળ સરખા હોય તો આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો બેયના ઘનફળ સરખા છે એટલે ધાતુના ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. તો ધાતુનું આપણને ઘનફળ કેટલું, ગોળાનું ઘનફળ કેટલું મળ્યું હતું તો કે 4/3 × 22/7 × 42/10 × 42/10 × 42/10 બરાબર નળાકારનું ઘનફળ કેટલું મળ્યું તો કે 22/7 × 6 × 6 × h. હવે મિત્રો, દાખલાની અંદર આપણે શોધવાનું શું છે તો કે એચ, તો આ એચ શોધવો છે તો બરાબરની બાકીના 22/7 × 6 × 6 એને આપણે બરાબરની પહેલી સાઈડ જવા દઈએ તો એચ બરાબર 4/3 × 22/7 × 42/10 × 42/10 × 42/10 એના છેદમાં આ ત્રણેય વસ્તુ એટલે કે 22/7 × 6 × 6 એ છેદમાં વહેંચાશે. બરાબર, હવે આપ જાણો છો છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં જાય, છેદ ઉડાડી અને આપણને જવાબ મળશે 27/44/1000. 1000 એટલે 3 મીંડા છે તો 3 પછી આપણે પોઈન્ટ મૂકીએ તો એચ આવશે 2.744 સેન્ટીમીટર. નજીકના સેન્ટીમીટરમાં લઈ આવીએ તો એચ બરાબર 2.74 સેન્ટીમીટર. આમ નળાકારની ઊંચાઈ કેટલી થશે? 2.74 સેન્ટીમીટર. બરાબર, ચાલો એના પછીનો દાખલો જોઈએ. 6 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના ગોળાને ઓગાળીને એક મોટો નળાકાર ગોળો બનાવવાનો છે તો આ રીતે બનતા ગોળાની ત્રિજ્યા શોધો. મિત્રો, 6 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર 10 સેન્ટીમીટરવાળા 3 ગોળા છે એને પીગાડીને એમાંથી એક મોટો ગોળો બનાવવાનો છે તો r1 6 r2 8 અને r3 10. બરાબર, હવે બધાને આપણે ઘનફળ શોધીએ તો એ 3 ગોળાને પીગાડીએ એટલે એક મોટો ગોળો બનશે. તો સૂત્ર બનશે મોટા ગોળાનું ઘનફળ બરાબર 3 ગોળાના ઘનફળનો સરવાળો. તો 4/3 πr1 ઘન પ્લસ 4/3 πr2 ઘન પ્લસ 4/3 πr3 નો ઘન. અહીંયા કોમન નીકળશે 4/3 π, અંદર વધશે r1 ઘન પ્લસ r2 ઘન પ્લસ r3 ઘન. હવે અંદર આપણે કિંમત મૂકીએ તો 4/3 π કૌંસમાં r1 એટલે 6 નો ઘન પ્લસ r2 એટલે 8 નો ઘન પ્લસ r3 એટલે 10 નો ઘન. તો 6 નો ઘન થશે 216, 8 નો ઘન થાય 512 અને 10 નો ઘન થાય 1000. તો 4/3 એને ગુણ્યા પાઈ એને ગુણ્યા 17/28. હવે અહીં આપણે શું કરવાનું છે તો કે 3 ગોળાનું ઘનફળ બરાબર 1 ગોળાનું ઘનફળ, 3 ગોળા આપણે પીગાડી દઈશું એટલે એમાંથી એક મોટો ગોળો બનશે તો બેયના ઘનફળ કેવા રહેશે? સરખા. તો 3 ગોળાનું ઘનફળ બરાબર 1 ગોળાનું ઘનફળ. તો 3 ગોળાનું ઘનફળ આવ્યું 4/3 × π × 17/28 બરાબર 1 ગોળો એટલે મોટો ગોળો. તો એના ઘનફળનું સૂત્ર 4/3 × π × કેપિટલ આર, એની આપણે ત્રિજ્યા શોધવી છે એટલે આપણે કેપિટલ આર કીધો તો કેપિટલ આરની 3 ઘાત. તો 4/3 × π × 17/28 કોનું ઘનમૂળ છે તો કે 12નું. તો 12ની 3 ઘાત પણ તમે લખી શકો છો અથવા તો તમારે છેદ ઉડાડવા હોય તો પણ કરી શકો છો. 4/3 × π × કેપિટલ આરની 3 ઘાત. હવે આ દાખલાની અંદર અત્યારે આપણે શું શોધવાનું છે તો કે કેપિટલ આર.
તો કેપિટલ આર જોઈએ છે તો 4^3 ગુણ્યા પાઈ છે અને આપણે સામે મોકલી દઈએ તો તમે જોઈ શકો છો અહીંયા પણ 4^3 પાઈ છે તો 4^3 પાઈ ડિલીટ થશે તો વધશે કોણ તો કે 8^3 બરાબર 12^3 બે બાજુએથી આપણે 3 કાઢી નાખીએ તો આર બરાબર કેટલા આવશે 12 સેન્ટીમીટર આમ નવા ગોળાની ત્રિજ્યા કેટલી થશે 12 સેન્ટીમીટર બરાબર છે એકદમ ઇઝી દાખલો એના પછીનો દાખલો જોઈએ એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે અને તે ખોદવાથી નીકળેલી માટીને એક સરખી રીતે પાથરી 22 મીટર × 14 મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે તો આ વ્યાસપીઠની ઊંચાઈ શોધો જો મિત્રો દાખલો સમજો શું કહેવા માગે છે કૂવામાંથી માટી કાઢવાની છે અને માટીમાંથી એક વ્યાસપીઠ બનાવવાની છે તો બેના ઘનફળ કેવા રહેશે સરખા તો પહેલાં આપણે કૂવાનું એટલે કે નળાકારનું ઘનફળ શોધીશું અને પછી વ્યાસપીઠ એટલે કે લંબઘનનું ઘનફળને બેને સામસામે દર્શાવશું તો નળાકાર કૂવા માટે ત્રિજ્યા 7/2 નળાકારની કૂવાની ઊંચાઈ એટલે કે ઊંડાઈ એ 20 મીટર છે લંબઘન વ્યાસ માટે લંબાઈ આપણને 22 મીટર આપી છે પહોળાઈ 10 મીટર છે પણ ઊંચાઈ શોધવાની છે જેને આપણે કેપિટલ એચ કહેશું તો કૂવામાંથી નીકળેલ માટીનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ બરાબર વ્યાસપીઠ એટલે કે લંબઘનનું ઘનફળ તો એનું સૂત્ર થશે πr² h બરાબર લંબઘનનું સૂત્ર થશે LbH જે તમે ધોરણ 9માં શીખી ગયા છો હવે આપણે આ દાખલાની અંદર શું જોઈએ છે તો કે કેપિટલ એચ જોઈએ છે તો એલ અને બી ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો અહીંયા આપણને મળશે πr² h / L × b હવે બધાની કિંમત મૂકીએ આપણે તો પાઈની કિંમત 22/7 આર બે વખત એટલે 7/2 × 7/2 એને ગુણ્યા ઊંચાઈ એટલે 20/L × b એટલે 22 × 14 તો એનો સાદરૂપ આપતા જવાબ આવશે 5/2 તો 5 ના અડધા કેટલા થશે 2.5 મીટર આમ વ્યાસપીઠની ઊંચાઈ 2.5 મીટર જેટલી હશે બરાબર તો કૂવામાંથી જે માટી કાઢી એ જ માટીની વ્યાસપીઠ બનાવવાની છે માટે બેના ઘનફળ કેવા હોય છે સરખા તો આજે આપણે 13.3ની અંદર 3 દાખલાઓ જોઈએ એ 3 દાખલાઓ રફ બુકની અંદર એકવાર મોઢે ગણવાની ટ્રાય કરવાની છે અને ત્યાર પછી પાકા ચોપડામાં લખવાનું